માં સતીની એકાવન શક્તિપીઠમાં પ્રખ્યાત શક્તિપીઠ એટલે અંબાજી જ્યાં શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવી રીતના સમાચાર સામે આવ્યા છે હમણાં જ ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો અને એ પૂર્ણ પણ થઈ ગયો છે ત્યારે અંબાજીથી સમાચાર મળી રહ્યા છે કે ભક્તોને અપાતા મોહન થાળનો પ્રસાદ આરોગ્ય વિભાગની તપાસમાં ફેલ ગયો છે વિગતવાર વાત કરીએ ભગવાનને પણ છેતરનાર માણસ નામની પ્રજાતિ વિશે નમસ્કાર જમાવટ સાથે હું સમિત મા સતીની શક્તિપીઠ અંબાજીના મંદિરમાં પ્રસાદની અંદર મોહનથાળ આપવામાં આવે છે હમણાં થોડા સમય પહેલાં જ મોહનથાળ ચર્ચામાં હતો અને ફરી એ ચર્ચામાં આવી ગયો છે શક્તિપીઠ ખાતેનો જે મોહનથાળનો પ્રસાદ છે એ ચર્ચામાં એટલા માટે છે કારણ કે હમણાં ભાદરવી પૂનમનો મેળો ગયો હતો જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ માના દર્શન કર્યા હતા અને મોહનથાળનો એમણે પ્રસાદ પણ લીધો હતો આ મોહનથાળના પ્રસાદ અંગે સમાચાર એવા આવ્યા છે કે ફૂડ વિભાગ દ્વારા અંબાજીના જે મોહનથાળના પ્રસાદના સેમ્પલ છે એ લેવાયા હતા ખાસ વાત એ છે કે જે ઘીના ડબ્બાના સેમ્પલ લેવામાં આવ્યા હતા એ બધા ફેલ ગયા છે તેનો સંબંધ માતાજીના મોહનથાળના પ્રસાદ સાથે તો છે જ પરંતુ મા અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઈ રહ્યું હોત જે થઈ રહી છે એની જે રાડ ઉઠી રહી છે તેના કારણે ભક્તો પણ ખૂબ રોષમાં છે મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેલ થયા છે એવું પણ સૂચવે છે કે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે પણ અહીંયા ચેડા કરવામાં આવી રહ્યા છે ભક્તોની માતાજી સાથેની જે શ્રદ્ધા છે એની સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે આ માત્ર ખાલી મોહનથાળ સાથે જે કોઈ પણ કરવામાં આવી રહ્યું છે એ જ નથી પરંતુ આ સમગ્ર મામલે કલેક્ટરે શું કહ્યું હતું સાંભળીએ ડબલ લગાવેલા એકસો ને ડબ્બાનો જથ્થો હતો અમારા જે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ છે એના દ્વારા સ્થળ ઉપર પરીક્ષણ કરતાં એમાં ક્વોલિટીમાં અમને ગરબડ લાગી આથી તાત્કાલિક એમાંથી અલગ બે બે જ હતા અલગ કરીને એના બે લીગલ સેમ્પલ લીધા અને બાકીના બધા એકસો એંશી ડબ્બા એના અમે જતા અને એ રિપોર્ટ લેબ માટે ટેસ્ટિંગ માટે મોકલી આપ્યો અને આ જે અમૂલના નામનું ત્યાં ઘી હતું એ અમૂલે બનાવેલું ન હતું એવું અમૂલે અમને કીધેલું છે અમૂલે પણ આ કેટરર્સના સામે ફરિયાદ આપી છે કેટરેસ આ જે ફી હતો એ જ્યાંથી લાવેલા હતા એના બિલ અને ફિરદી અને એની તપાસની જરૂરી તપાસ ચાલી રહેલી છે મૂવીની કેટરર્સને ત્યાં કોન્ટેક્ટ આપેલો છે તો કેટરેસના માણસોએ એક આવું એક સસ્તા ઇન્ગ્રેડિયન્ટ લાવીને સસ્તો પ્રસાદ બનાવવા માટેનું એક કાવતરું કર્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી રહી છે કેટરર્સને બ્લેક કરવાની કાર્યવાહી પણ ત્યાં સત્તાધાર જે મંદિરના સત્તાધીશો દ્વારા કરવામાં આવી અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા જે ઘીના સેમ્પલ હતા એ ફેલ ગયા છે ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટરર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા ફૂડ વિભાગે અહીંયા લગભગ એકસો એંશી જેટલા ડબ્બા સીઝ કર્યા હતા અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલ્યા હતા જે સેમ્પલ ફેલ ગયા છે મોહિની કેટરસ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરસ પર ગંભીર આરોપ લાગ્યા છે મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર પણ સવાલ ઉઠ્યા છે અને આના પર એવી રીતના પણ વાત કરવામાં આવી રહી છે કે ભક્તો સાથે તો ચેડા થઈ રહ્યા છે અહીંયા ધન્યવાદ